જો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આગળના વિડીયોમાં આપણે ઉદાહરણ 1 અને 2 વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ નંબર 3 નું સ્વાધ્યાય 3.2 નો પહેલો અને બીજો દાખલા વિશે અભ્યાસ કરીશું. હવે અહીંયા પહેલા દાખલામાં આપણે કીધું છે નીચેના દરેક પ્રશ્નોના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી ક્ષમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું હતા. આપણે આગળના વિડીયોમાં જોયો હતા ક્ષમક્ષિતિજ એટલે કે આ રેખા, તો કે આ રેખાને આપણે કીધું હતું એક્સ અક્ષ. હું કીધું હતું એક્સ અક્ષ અથવા તો એક્સ એક્સ ડેશ રેખા, અને આને કીધું હતું વાય અક્ષ અથવા તો વાય વાય ડેશ રેખા. તો અહીંયા આપણે એવું કહેશું કે સમક્ષિતિજને શું કહેવાય? એક્સ અક્ષ, અને શિરોલંબને કહેવાય વાય અક્ષ. પછીનો આપણે જોઈએ બીજો પ્રશ્ન. આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું? હવે અહીંયા ધ્યાન, તો કે બે રેખાઓ આખા સમતલને ચાર ભાગમાં વિભાજિત કરે તો દરેક ભાગને શું કહેવાય? ચરણ. હું કીધું હતું આપણે ચાર ચરણ કીધું, પણ નામ કેવું હતું? શું કહેવાય? ત્રણ ચાર શું કહેવાય? ચરણ અથવા તો પાદ. શું કહેવાય? ચરણ અથવા તો પાદ, એટલે કે આને શું કહેવાય? ચરણ અથવા તો પાદ કહી શકાય. એટલે કે બીજા પ્રશ્નમાં કીધું હતું કે યામ સમતલ બંને રેખાથી બનતા ભાગને શું કહેવાય? ચરણ અથવા તો પાદ. પછી ત્રીજો પ્રશ્ન છે, આ બે રેખાઓ જ્યાં છે તે બિંદુનું નામ જણાવો. આપણે આગળના વિડીયોમાં કીધું હતું બંને રેખા ઉગમ બિંદુ ઓમાં છેદે અને તેના યામ 0 0. આપણને યામ કીધા નથી, પણ આપણને કયા બિંદુમાં છેદે તો ઉગમ બિંદુ એટલું જ લખવાનું છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. તો આકૃતિ 3.14 જુઓ અને માગ્યા પ્રમાણે જવાબ આપો. જે તમને બુકની અંદર જે આકૃતિ આપી છે મેં અહીંયા બોર્ડ ઉપર દોરી છે. હવે આપણે એક એક પ્રશ્ન જોતા જઈશું અને જવાબ દેતા જઈશું. હવે અહીંયા જો પહેલો પ્રશ્ન કીધું છે કે બિંદુ બીના યામ જણાવો. હવે બિંદુ બીના યામ જણાવવા હોય તો બિંદુ યા કઈ જગ્યાએ છે? પહેલાં ગોતવું હતું કે બિંદુ બી અહીંયા છે. યામ દર્શાવવા માટે આપણે કાલે જોયું હતું કે એક્સ યામ પહેલા અને વાય યામ પછી. અહીંયા બિંદુ બીનો એક્સ યામ કેટલો છે? તો કે -5. બિંદુ બીથી એક્સ અક્ષ ઉપર જવાનું શું આવે? -5. અને વાય અક્ષ ઉપર જાઓ તો આ કેટલા છે? તો કે 2. તો બિંદુ બીના યામ થયા -5 અને 2. હવે આગળ જોઈ બિંદુ સીના યામ જણાવો. હવે અહીંયા ધ્યાન, બિંદુ સી, તો કે સી બિંદુ ક્યાં આપ્યું છે? તો કે અહીંયા આવ્યું. હવે આના યામ જોવા હોય તો પહેલા કયો યામ ગોતવાનો? એક્સ. એક્સ કઈ બાજુ? તો કે ઉપરની બાજુ આપણે લીટો કરી, તો કઈ બાજુ આવ્યું? તો કે 5 આવે. અહીંયાથી આમ લીટો કર્યો તો 5. અહીંયાથી વાય અક્ષ ઉપર જોવી તો શું આવે? -5. તો બિંદુ સીના યામ શું આવ્યા? 5 અને -5. હવે ત્રીજા પ્રશ્નમાં કીધું છે કે -3 અને -5 દ્વારા દર્શાવેલું બિંદુ લખો. અહીંયા તમને બિંદુ મેળવવાનું નથી કીધું, -3 કયા કયા આપ્યા લખી નાખવી? -3 અને -5. હવે અહીંયા ત્યાં કઈ રીતે જોવાનું? તો કે -3 શું કહેવાય? એક્સ. આને શું કહેવાય? વાય. તો આપણે શું કરવું? આ એક્સ ઉપર અને વાય અક્ષ ઉપર ગોતવાનું. હવે અહીંયા ધ્યાન, એક્સ અક્ષ ઉપર -3 અહીંયા અને -5 કયું બિંદુ છે? ઈ. તો અહીંયા લખી નાખવી -3 અને -5. હવે જો તમે ભૂલ કરી હોત તો શું થાય? તો અહીંયા વાય જોયું હોય તો વાય ઉપર 3 ક્યાં થાત? અહીંયા. અને -5 તો શું જવાબ આવે? એચ. એટલે એચ જવાબ આવતો નથી. ખાસ ધ્યાન રાખવાની શું? પહેલો યામ હંમેશા એક્સ અક્ષ, બીજું તો કે વાય અક્ષ ઉપર મેળવવાનું. કયું બિંદુ આવે? એચ. ફરીથી કઈ રીતે? તો કે એક્સ અક્ષ ઉપર -3. જો એક્સ અક્ષ ઉપર -3, વાય અક્ષ ઉપર -5, બે ક્યાં ભેગા થાય? ઈ ઉપર. જો ઉલટાઈ નાખ્યું હોત તો જવાબ એચ આવે. એટલે ખાસ ધ્યાન રાખવાની. બીજું બિંદુ કીધું છે. ચોથો પ્રશ્ન છે, 4 અને 2. હું કીધું 2 અને -4. 2 અને -4 દ્વારા દર્શાવેલું બિંદુ લખો. હવે અહીંયા ધ્યાન,
બે ક્યાં જોવાના x અને આ માઇનસ ચાર ક્યાં y. હવે x અક્ષ ઉપર બે ક્યાં છે તો ક્યાં આવી રહ્યા અને અહીંયા માઇનસ ચાર. આ બંને કઈ જગ્યાએ ભેગા થાય તો તમારો જવાબ કયું બિંદુ મળે g. તો આના આમ શું થાય બે અને માઇનસ ચાર એની દ્વારા કયું બિંદુ મળતું હતું e અને એની દ્વારા કયું મળે છે g. કોઈ પણ બિંદુના આમ કે તો પહેલા હું કરવાનું x આમ પછીનો હું જોવાનું y આમ પછી આપણને આપ્યું છે બિંદુ d નો x આમ જોવો બિંદુ ડી નો એક્સ આમ જ પૂછો છે. અહીંયા ધ્યાન બિંદુ ડી કયો તો કે આ એનો એક્સ યામ કેટલો થાય છ. તમને એવું કીધું બિંદુના યામ જણાવો ખાલી હું પૂછ્યું છે બિંદુ ડી નો એક્સ યામ કેટલો આવશે છ. એટલે આપણે અહીંયા જોઈને પ્રશ્ન નંબર પાંચ નો જવાબ બિંદુ ડી નો એક્સ યામ બરાબર છ. પછી છઠ્ઠો પ્રશ્ન બિંદુ એચ નો વાયામ શું પૂછ્યું તો કે છઠ્ઠામાં બિંદુ એચ નો વાયામ કેટલો છે. હવે અહીંયા બિંદુ એચ નો વાયામ માઇનસ ત્રણ મળે. બિંદુ એચ નો વાયામ કેટલો મળે માઇનસ ત્રણ. તમને ઊંધું પૂછ્યું છે કે આનો એક્સ આમની જગ્યાએ વાય કરી નાખે વાયની જગ્યાએ શું કરી નાખે. જે યામ પૂછે એ અક્ષ ઉપર બિંદુ લીટો દોરો અને જે આવે એ આપણો શું થાય એક્સ યામ અથવા તો વાય યામ. પછી બિંદુ એલના યામ જણાવો. સાતમું બિંદુ એલ ના યામ. બિંદુ એલ તો ક્યાં છે બિંદુ એલ એચ ઈ બિંદુ એલ તો કે અહીંયા પાંચ ઉપર આપણને બિંદુ આપેલું હતું એલ આપ્યું હતું જે રહી ગયું. બિંદુ એલ ના યામ તો કે અહીંયા ધ્યાન બિંદુ એલ ના યામ કે તો અહીંયા આવશે આપણે જોયું તો કયો અક્ષ ઉપર છે વાય. વાય અક્ષ ઉપર હોય તો જેનો એક્સ યામ જીરો થાય અને વાય યામ પાંચ તો બિંદુ યામ જીરો અને પાંચ. પછીનો પ્રશ્ન આપણને કીધું છે બિંદુ એમ ના યામ જણાવો. બિંદુ એમ આપણને અહીંયા આપેલું છે બિંદુ એમ અહીંયા આપેલું છે તો એમ ના યામ તો આપણે અહીંયા લખી નાખ્યું આઠમો પ્રશ્ન બિંદુ એમ ના યામ. હવે અહીંયા ધ્યાન બિંદુ એમ અક્ષ ઉપર છે. કઈ અક્ષ ઉપર છે એક્સ અક્ષ. એક્સ યામ હશે વાય યામ હશે નહીં. અહીંયા એક્સ યામ કેટલો થઈ જશે માઇનસ ત્રણ અને વાય એમ થઈ જશે ઝીરો. કારણ કે અહીંયા એમ ઉપર માઇનસ ત્રણ અને એક્સ અક્ષ ઉપર હોય ત્યારે વાય એમ ઝીરો. વાય અક્ષ ઉપર હોય ત્યારે એક્સ એમ ઝીરો. યાદ રાખવાનું જ્યારે બિંદુ કેને ઉપર હોય અક્ષ ઉપર હોય ત્યારે જે અક્ષ ઉપર હોય એમ આવે અને બાકીનો એમ શું આવે ઝીરો. જો એક્સ અક્ષ ઉપર બિંદુ આપેલું હોય છે ત્યારે વાય એમ ઝીરો હોય છે અને વાય અક્ષ ઉપર જ્યારે બિંદુ છે ત્યારે એનો એક્સ આમ ઝીરો મળશે. સ્વાધ્યાય 3.3 નો પહેલો દાખલો તો કે આપણે રકમ જોઈએ તો કયા ચરણ અથવા તો કયા અક્ષ પર બિંદુઓ છે. તમારા જવાબની ચકાસણી બિંદુઓને યામ સમતલમાં દર્શાવીને કરો. હવે અહીંયા ધ્યાન તો પહેલાં તો આપણે એમ નામ ભણી ગયા. આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે બિંદુ આપ્યું હોય તો તમે ડાયરેક્ટ નક્કી કરી શકો કે કયા ચરણમાં છે. એને આલેખની અંદર દર્શાવવાની કોઈ જરૂર નથી. હવે અહીંયા ધ્યાન એ માટે આપણે હું યાદ રાખવું તો કે પ્રથમ ચરણમાં શું આવે તો કે પ્લસ પ્લસ, બીજા ચરણમાં માઇનસ પ્લસ, ત્રીજા ચરણમાં માઇનસ માઇનસ અને ચોથા ચરણમાં પ્લસ માઇનસ. જો આપણને યાદ હોય તો આપણે કહી શકીએ કે બિંદુ કયા ચરણમાં છે. હવે આપણે અહીંયા દર્શાયા વગર લખવી અને પછી આપણે ચેક કરવી તો અહીંયા ધ્યાન પ્રથમ ચરણમાં કયું બિંદુ છે તો કયા સોરી તો કે માઇનસ બે અને ચાર કયા ચરણમાં છે તો કયા ધ્યાન માઇનસ બે અને ચાર તો કે માઇનસ પ્લસ કયા ચરણમાં આવે જુઓ તો માઇનસ પ્લસ.
દ્વિતીય ચરણ કયું આવશે અહીંયા? દ્વિતીય ચરણ. હવે અહીંયાથી બીજું બિંદુ છે માઇનસ ત્રણ અને એક. આપણે શું જોવાનું? પ્લસ અને માઇનસ. પ્લસ અને માઇનસ ક્યાં છે? ચોથું ચરણ. ચતુર્થ ચરણ. હવે અહીંયા ધ્યાન પછીનું જોવી, માઇનસ એક અને ઝીરો. જ્યારે ઝીરો વાળો કોઈ પણ યામ હોય ત્યારે તે બિંદુ ચરણ ઉપર હોય નહીં. તો કે ક્યાં હોય? તો કે અક્ષ ઉપર. કઈ અક્ષ ઉપર? તો આપણે જોયું હતું કે જે યામ આપ્યો એ અક્ષ ઉપર હોય. તો અહીંયા કયો યામ આપણને આપ્યો છે? એક્સ યામ. વાય યામ ઝીરો છે. તો કઈ અક્ષ ઉપર હોય? એક્સ અક્ષ ઉપર. એક્સ અક્ષ પર. કઈ અક્ષ ઉપર? એક્સ અક્ષ પર. પછીનું બિંદુ જોઈએ, એક અને બે. આપણે સંખ્યાને મતલબ નથી, આઈ પ્લસ અને આઈ પ્લસ. તો કે પ્લસ પ્લસ કયા ચરણમાં હોય? પ્રથમ ચરણમાં. કયા? પ્રથમ ચરણ. પછી જોઈ લેવી માઇનસ ત્રણ અને માઇનસ પાંચ. માઇનસ ત્રણ અને માઇનસ પાંચ. માઇનસ માઇનસ, બે માઇનસ છે તો કયા આવે? તૃતીય ચરણ. તૃતીય ચરણ. હવે આપણે આ બધા બિંદુને દર્શાવી. તો પહેલું બિંદુ છે માઇનસ ચાર અને બે. પહેલો કયો યામ? માઇનસ બે. ક્યાં જોવાનો? એક્સ અક્ષ ઉપર. માઇનસ બે અને ચાર. માઇનસ બે અને ચાર. તો અહીંયા આવી ગયું માઇનસ બે અને ચાર. કયા ચરણમાં આવ્યું? બીજા. તો જોવો તો ના, દ્વિતીય ચરણ જ છે. પછીનું બિંદુ છે ત્રણ અને માઇનસ એક. ત્રણ અને માઇનસ એક. આ માઇનસ એક અને આ ત્રણ. ત્રણ અને માઇનસ એક. કયું ચરણ આવે? ચતુર્થ ચરણ, એટલે કે ચોથું ચરણ. તો ચતુર્થ ચરણ જવાબ મળી ગયો. પછી છે માઇનસ એક અને ઝીરો. જ્યારે વાય આમ ઝીરો, એટલે બિંદુ ક્યાં હોય? અક્ષ ઉપર. અહીંયા માઇનસ એક અને ઝીરો. તો કઈ અક્ષ ઉપર આવ્યું? એક્સ અક્ષ ઉપર. પછી છે એક અને બે. એક ક્યાં જોવાનો? એક્સ અક્ષ ઉપર. બે ક્યાં જોવાના? વાય અક્ષ ઉપર. આ એક અને આ બે. અહીંયા આવી ગયું એક અને બે. છેલ્લું જોવી માઇનસ પાંચ અને, સોરી, માઇનસ ત્રણ અને માઇનસ પાંચ. માઇનસ ત્રણ ક્યાં જોવાના? એક્સ અક્ષ ઉપર. અને માઇનસ પાંચ ક્યાં જોવાના? વાય અક્ષ ઉપર. જ્યાં બે ભેગા થાય ત્યાં લખી નાખવાનું માઇનસ ત્રણ અને માઇનસ ચાર. કયા આવ્યા? તૃતીય ચરણ. આપણે પણ કયું ચરણ આવે છે? તૃતીય ચરણ. જો પરીક્ષામાં તમને ખાલી પૂછે કયા ચરણમાં કયું બિંદુ છે, તો તમારે ડાયરેક્ટ આ ચાર વસ્તુ જો યાદ રાખશો એટલે ચરણ ડાયરેક્ટ આવડી જાય. ત્યાં તમારે આ લેખમાં દર્શાવવાની જરૂર પડશે નહીં. નંબર બે, તો પ્રશ્ન બેમાં કીધું કે નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપના એકમનું અંતર અક્ષો પર પસંદ કરીને એક્સ વાય બિંદુનું નિરૂપણ કરો. હવે અહીંયા આપણને રકમમાં એવું કહેવામાં આવ્યું છે કે આ કોષ્ટકમાં જે બિંદુ છે, એટલે કે અહીંયા તમને એક્સ અને વાય આપ્યું છે અને આપણે આ રીતે લખવાનું એક્સ અને વાય, એટલે બિંદુ થઈ જાય એક એમ લો, એટલે કે માઇનસ બે અને આઠ. બીજું થાય માઇનસ એક અને સાત. ઝીરો અને માઇનસ એક પોઈન્ટ પચીસ. એક અને ત્રણ. ત્રણ અને માઇનસ એક. શું કીધું હતું? અનુકૂળ સ્કેલમાં એટલે એક સરખું બધી અંતર રાખી અને આ લેખની અંદર આ બિંદુ દર્શાવો. બિંદુ આપણને આપ્યા નહોતા, ત્યાં તમે કીધું એક્સ વાય એવો શબ્દ વાપર્યો. એવું કરવું એક્સ વાયને ભેગા લખવાના, એટલે કે પહેલો આમ એક્સ અને બીજો આમ વાય. હવે આ બિંદુને આપણે શું કરવાના છે? તો કે આ લેખ ઉપર દર્શાવવાના છે. નિરૂપણ કરવું એટલે દર્શાવવું. પહેલું બિંદુ છે માઇનસ બે અને આઠ, એટલે કે માઇનસ બે એટલે અહીંયા, અહીંયા માઇનસ એક. માઇનસ બે અને આઠ એટલે અહીંયાથી આ રીતે, એટલે અહીંયા આવી ગયું માઇનસ બે અને આઠ. પછી છે માઇનસ એક અને સાત. હવે અહીંયા માઇનસ એક અને સાત, તો કે જો અહીંયા આ રીતે આવે માઇનસ એક અહીંયા અને અહીંયા. તો અહીંયા આવી ગયું માઇનસ એક અને સાત. શું કરવાનું? પહેલો યામ એક્સ યામ માઇનસ એક અહીંયા હતું અને અહીંયા સાત દર્શાવવાનું. પછી છે ઝીરો અને માઇનસ
એક પોઈન્ટ પચીસ એટલે યાદ રાખજો કઈ અક્ષ ઉપર તમારે માઇનસ એક પોઈન્ટ પચીસ દર્શાવવાનું છે. કઈ અક્ષ ઉપર? વાય અક્ષ ઉપર. હવે યાદ રાખ, એક પોઈન્ટ પચીસ, હવે માઇનસ એક પોઈન્ટ પચીસ છે તો એક અને માઇનસ બેની વચ્ચે આવશે. આની વચ્ચે તમારે ચાર ભાગ હરખા પાડી દેવાના, ચાર ભાગ પડી ગયા. હવે તમારે ક્યાં દર્શાવવાનું? તો કે પહેલા ભાગ ઉપર. આ થઈ ગયું માઇનસ એક પોઈન્ટ પચીસ. અહીંયા કેટલા હોય? માઇનસ એક પોઈન્ટ પચીસ. એટલે હું એની વચ્ચે છે તો મેં સમજાવ. તમારું કરવાનું, તમને એમ લાગે કે ચોથો ભાગ થાય ને આ દર્શાવી દેવાનું. આના એમ થાય ઝીરો અને માઇનસ એક પોઈન્ટ પચીસ. શું કરવાનું? એક અને બે વચ્ચે કેટલા ભાગ પાડવાના? ચાર. એમાં ઉપરના ભાગ ઉપર જો અહીંયા મેં દર્શાવ્યું, ધ્યાનથી જોજો, માઇનસ એક અને માઇનસ બે વચ્ચે ચાર ભાગ પાડી ઉપર, એટલે કે એકની પડખેનો જે પહેલો ભાગ હોય ના કેટલા આવે? એ માઇનસ એક પોઈન્ટ પચીસ. પછીનું છે ત્રણ, એક અને ત્રણ. એક ક્યાં લેવાનું? એક્સ અક્ષ ઉપર. ક્યાં? અહીંયા. અને ત્રણ ક્યાં છે? અહીંયા આવી ગયું. એક અને ત્રણ, પછી છે ત્રણ અને માઇનસ એક. ત્રણ ક્યાં લેવાના? અહીંયા. અને માઇનસ એક ક્યાં છે? અહીંયા મળ્યું ત્રણ અને માઇનસ એક. આ બધા બિંદુ આપણે આલેખ ઉપર હું કરી નાખ્યું, નિરૂપણ કર્યું. અહીંયા આપણું ચેપ્ટર થાય છે પૂરું. આમાંથી આપણને એકથી બે માર્કના પ્રશ્ન પૂછાય છે. કાં તો સમસિતિજ અક્ષને શું કહેવાય, શિરોલમ અક્ષને શું કહેવાય, બંને અક્ષ ભેગી થઈને શું બને, તો કે ઉગમ બિંદુ. કયું બિંદુ કયા ચરણમાં છે, આવા પ્રશ્ન પૂછાય છે.